નમસ્કાર જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ગણિત વિભાગની અંદર સાદું વ્યાજ પ્રકરણના આપણે અગત્યના પંદર પ્રશ્નો જોઈશું જેની અંદર આપણે આ પંદરે પંદર પ્રશ્નોની સમજૂતી સાથે ઉકેલ મેળવવાનો આપણે પ્રયાસ કરીશું તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર એક રૂપિયા ત્રણસોનું વાર્ષિક છ ટકાના દરે બે પૂર્ણાંક એક દુત્યાંશ વર્ષના અંતે કેટલું વ્યાજ થશે મિત્રો અહીં સૌ પ્રથમ આપણે જોઈએ તો અહીં ત્રણસો રૂપિયાનું વાર્ષિક વ્યાજ આપણને આ શોધવાનું કીધું છે મતલબ અહીં આપણો પી જે મુદ્દલ જે રહ્યું પી એ આપણું ત્રણસો રૂપિયા છે મિત્રો ત્રણસો રૂપિયા વ્યાજનો દર તમે જુઓ તો છ ટકા છે મતલબ આર જે રહ્યો તે છ ટકા આપેલો છે ઓકે વર્ષ મુદત કેટલી આપેલી છે તો તમે જોઈ શકો છો મુદત મતલબ નંબર ઓફ યર્સ એટલે એન તો એન અહીં તમને બે પૂર્ણાંક એક દુતીયાવશ એનો મતલબ એવો થાય કે બે વર્ષ આખા અને અડધો વર્ષ બીજું મતલબ બે પોઈન્ટ પાંચ વર્ષ બે પોઈન્ટ પાંચ વર્ષ તો વ્યાજ કેટલું થશે તે શોધવાનું છે મતલબ અહીં ઇન્ટરેસ્ટ આય કેટલો થાય તે શોધવાનું કીધું છે તો મિત્રો અહીં આઈનું સૂત્ર વ્યાજ શોધવાનું સૂત્ર આપેલું પી આર એન એના છેદમાં સો તો પી અહીં આપણને આપવામાં આવેલા છે ત્રણસો એને ગુણ્યા આર આર એટલે છ ટકા એને ગુણ્યા બે પોઈન્ટ પાંચ એટલે અહીં આપણે અઢી કરી અને એના જે બે પોઈન્ટ પાંચના જે અઢી આવે છે અઢી વર્ષ એને બદલે આપણે પચીસ કરીશું નીચે સો અને પોઈન્ટ દૂર કરવા માટે અહીં આપણે દસ મૂકી દઈએ તો સો તેરી ત્રણસો પચું પચું પચીસ પાંચ દુ દસ બે તેરી છ તો અહીં વધ્યા ત્રણ તેરી નવ ગુણા પાંચ મતલબ નવ પંજા પિસ્તાલીસ રૂપિયા આ જે મળ્યું એ આપણને વ્યાજ મળ્યું કહેવાય બરાબર તો મિત્રો અહીં ત્રણસો રૂપિયાનું વાર્ષિક છ ટકાના દરે અઢી વર્ષનું વ્યાજ આપણને પિસ્તાલીસ રૂપિયા મળી રહ્યું છે તો અહીં આપણો બી જવાબ જે રહ્યો તે આપણે પસંદ કરી રહ્યા છીએ એટલે પહેલાં દાખલાનો જવાબ આવશે દાખલા નંબર બે જોઈએ કઈ રકમનું વ્યાજ મુદ્દલ આઠ ટકાના સાદા વ્યાજે ચાર વર્ષના અંતે છ હજાર છસો થશે તો મિત્રો અહીં કઈ રકમનું એવું તમને પૂછવામાં આવેલું છે મતલબ કઈ રકમ મતલબ અહીં પી મુદ્દલ જે રહ્યું એ તમારે શોધવાનું છે આઠ ટકા વ્યાજનો દર આપ્યો છે મતલબ આર બરાબર આઠ ટકા આપેલું છે સાદા વ્યાજે ચાર વર્ષના અંતે મતલબ એન તમારો અહીં આપી દીધો છે ચાર વર્ષ અને વ્યાજ મુદ્દલ જે થાય છે વ્યાજ મુદ્દલ એ તમને છ હજાર છસો થાય છે તો વ્યાજ મુદ્દલ અહીં તમને આપવામાં આવેલું છે છ હજાર છસો રૂપિયા મિત્રો છ હજાર છસો રૂપિયા ક્યારે થાય છે તમે જુઓ તો ચાર વર્ષના અંતે આઠ ટકા લેખે તો આપણે એવું વિચારીએ કે દાખલા તરીકે આપણે સો રૂપિયા મૂક્યા હોય તો એક વર્ષને અંતે આપણને આઠ ટકા લેખે એકસો આઠ રૂપિયા મળે બરાબર મતલબ આપણને આઠ રૂપિયા વ્યાજ મળે છે સો રૂપિયા જ્યારે આપણે મૂકીએ છીએ ત્યારે આપણને આઠ રૂપિયા મળે છે એક વર્ષે તો ચાર વર્ષે કેટલા આપણને મળે સો રૂપિયા પર તો આઠ ચોક બત્રીસ રૂપિયા મળે મતલબ આપણે સો રૂપિયા જ્યારે મૂકીએ ત્યારે ચાર વર્ષને અંતે આપણને બત્રીસ રૂપિયા મળે છે તો વ્યાજ મુદ્દલ કેટલું થયું તો કે સો મૂકાતા એ અને વ્યાજ બત્રીસ મળ્યું એટલે એકસો બત્રીસ રૂપિયા આપણને મળ્યું કહેવાય બરાબર તો આ એકસો બત્રીસ આપણું વ્યાજ મુદ્દલ થયું અને ત્યારે આપણું મુદ્દલ કેટલું હતું સો રૂપિયા તો આપણે ઊંધું વિચારીએ અહીંયા કે એકસો બત્રીસ જ્યારે વ્યાજ મુદ્દલ મળે છે ત્યારે આપણું મુદ્દલ કેટલું હતું તો કે સો રૂપિયા હતું આ ચાર વર્ષનો હિસાબ થયો તો આપણને ચાર વર્ષના અંતે છ હજાર છસો વ્યાજ મુદ્દલ મળે છે તો છ હજાર છસો જ્યારે મળે છે ત્યારે મુદ્દલ કેટલું હોય સાદી ત્રિ રાશિ તો છ હજાર છસો એને ગુણાસો એની નીચે એકસોને બત્રીસ બરાબર તો આ રીતનો કંઈક હિસાબ આપણને મળશે હવે અહીં છ હજાર છસો એને ગુણા સો હતા એટલે એક બે મિન આપણે ચડાવી દઈએ અને એકસોને બત્રીસ કરી દઈએ તો અહીં તમે જોઈ રહ્યા છો કે એકસો બત્રીસના અડધા આપણે કરીએ તો અહીં છેદ ઉડાડવા કરતાં અડધા અડધા આપણે કરી દઈએ તો એકસો બત્રીસના અડધા સોના અડધા આપણે અહીંયા પચાસ અને સોળ એટલે છાસઠ થશે અને અહીં તેત્રીસ થશે બરાબર આના અડધા તો હવે અહીંયા તેત્રીસ એકા તેત્રીસ ને તેત્રીસ દુ છાસઠ તો આપણને મળી રહ્યું છે અહીં એક બે ત્રણ અને ચાર મતલબ દસ હજાર એની નીચે બે તો એના અડધા આપણે કરીએ તો આપણને પાંચ હજાર રૂપિયા મળશે બરાબર તો અહીં વ્યાજ મુદ્દલ જે હતું એ છ હજાર છસો ક્યારે થાય તો કે મૂળ રકમ તમે પાંચ હજાર મૂકેલી હોય ત્યારે તો અહીં સી જવાબ તમને આવી રહ્યો છે મતલબ આપણું મુદ્દલ કઈ રકમ તો કે પાંચ હજાર મૂકીએ તો આપણને આઠ ટકાના સાદા વ્યાજે ચાર વર્ષના અંતે આપણને છ હજાર છસો મળે મિત્રો આ દાખલો રહ્યો તે એ આપણે ડાયરેક્ટ વિકલ્પ ઉપરથી પણ તમે ચેક કરી શકો પેલો વિકલ્પ છ હજાર બસો આપેલા હોય તો એનો આઠ ટકા લેખે ચાર વર્ષનું વ્યાજ જેટલું થાય એટલું બાસઠસોની અંદર ઉમેરી દો જો છાસઠસો થઈ જાય તો એ જવાબ સાચો હોય ના થાય તો બી જવાબ ચેક કરો એવી રીતે સી અને એવી રીતે ડી તો વિકલ્પ ઉપરથી પણ આપણે આ દાખલો ગણી શકીએ દાખલા નંબર ત્રણ જોઈએ કઈ રકમનું વાર્ષિક પાંચ ટકાના રોકાણથી પાંચ વર્ષના અંતે સાદું વ્યાજ પંચોતેર રૂપિયા મળે મિત્રો અહીં જુઓ કઈ રકમ એનો મતલબ એવો થાય કે પી શોધવાનું છે આપણે બરાબર મુદલ શોધવાનું વાર્ષિક પાંચ ટકાના રોકાણથી તો વ્યાજનો દર જે રહ્યો તે આપણને અહીં આપેલો છે પાંચ ટકા અને એન આપણને આપેલો છે પાંચ વર્ષ ઓકે અને વ્યાજ મતલબ આય આપણને આપે છે પંચોતેર રૂપિયા જુઓ અહીંયા વ્યાજ આપણને આપી દીધું છે તો સૂત્રની અંદર આઈ બરાબર પી આર એન એની નીચે સો તો અહીં આઈ બરાબર આપણને આપ્યા પાસે પંચોતેર બરાબર પી શોધવાનો છે ગુણા આર એટલે પાંચ એને ગુણા એન એટલે પાંચ અને એની નીચે સો ઓકે હવે આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ તો પંચોતેરનો સો સાથે એટલે પંચોતેર સો બરાબર પી ગુણ્યા પાંચ કરી શકો હવે પીને આપણે કરતા કરીએ તો પી શોધવાનો છે એની જોડે જે પાંચ ગુણ્યા પાંચ જે રહ્યા એ આના છેદમાં જતા રહેશે ઓકે માટે પી બરાબર શું મળશે તો આ પંચોતેર સો એનો મતલબ પંચોતેર ગુણ્યા પંચોતેર અને અહીંયા પચીસ થઈ ગયા પચીસ ચોકસો અને પંચોતેર ગુણ્યા ચાર કરો એટલે પી આપણને મળશે તો પી બરાબર પંચોતેર ગુણા ચાર કરીએ એટલે એ જવાબ આપણને મળશે ત્રણસો તો પી બરાબર આપણને મુદ્દલ જે મળ્યું એ ત્રણસો રૂપિયા મળી રહ્યું છે મતલબ ત્રણસો રૂપિયાનું વાર્ષિક પાંચ ટકાના રોકાણથી પાંચ વર્ષના અંતે જે વ્યાજ મળે તે પંચોતેર હોય છે તો અહીં એ જવાબ જે રહ્યો તે આવી રહ્યો બરાબર એટલે આપણે એ જવાબ પસંદ કરીશું મિત્રો દાખલા નંબર ચાર જોઈએ એવો વ્યાજનો દર શોધો કે જેથી સત્તર હજાર પાંચસો રૂપિયાનું સાદા વ્યાજે બે વર્ષના અંતે વ્યાજ મુદલ જે રહ્યું તે ઓગણીસ હજાર પચાસ થાય મિત્રો અહીં તમે જુઓ જે રૂપિયા તમે મૂકવા જાઓ છો તે સત્તર હજાર પાંચસો રૂપિયા છે અને જ્યારે લેવા જાઓ ત્યારે વ્યાજ સહિત વ્યાજ મુદલ આપણને ઓગણીસ હજાર બસો પચાસ થાય છે તો આપણને વ્યાજ કેટલું મળ્યું કહેવાય તો અહીં ઓગણીસ હજાર બસો અને પચાસ વ્યાજ મુદ્દલ આપેલું છે તેમાંથી આપણું મુદ્દલ જે રહ્યું સત્તર પાંચસો એ આપણે બાદ કરી દઈએ એટલે આપણને વ્યાજ કેટલું મળ્યું ને તે આપણને મળી જાય તો અહીં આપણે જોઈએ તો બારમાંથી પાંચ એટલે સાત આઠમાંથી સાત એટલે એક અને ઝીરો તો આટલા રૂપિયા આપણને જે મળ્યા તે વ્યાજ મળ્યું કહેવાય મતલબ આઈ આપણને મળે છે સત્તરસો પચાસ આપણો પી કેટલો હતો મુદ્દલ કેટલો હતો તો સત્તર હજાર પાંચસો હતું મિત્રો ખાસ જુઓ ત્યાર પછી એન કેટલું હતું તો બે વર્ષ આપેલું છે અને અહીં વ્યાજનો દર શોધવાનો છે મતલબ આર કેટલા થાય તે શોધવાના છે બરાબર તો આઈ બરાબર પી આર એન એની નીચે સો તો અહીં આ તમને આપવામાં આવેલો છે સત્તર પચાસ બરાબર પી કેટલો છે તો કે સત્તર પાંચસો એના ગુણ્યા આર તો આર શોધવાનો છે ને એન એટલે બે વર્ષ અને નીચે આપણને આપેલા છે સો બે મીંડા અને બે મીંડા ઉડાડી દો તો અહીં આપણને સત્તર પચાસ બરાબર એકસો ને પંચોતેર વહેતા એને ગુણા આર વહીતો એને ગુણા બે વયતા હવે આર આપણે શોધવાનો તો આરને તમે કરતા કરો તો એની જોડે જે એકસો પંચોતેર અને બે રહ્યા તે આની નીચે જતા રહે ભાગાકારમાં તો એકસો પંચોતેર એકસો પંચોતેર એટલે આ ઉપર વહેતા દસ અને નીચે બે તો દસ ભાગ્યા બે એટલે આર બરાબર પાંચ તો આ જે રહ્યું એ ટકાવારીમાં આવશે પાંચ ટકા તો અહીં વ્યાજનો દર જે રહ્યો એ આપણને પાંચ ટકા મળી રહ્યો છે જે અહીં ડીની અંદર આપણને આપેલો છે એટલે આનો સાચો જવાબ આપણે ડી પસંદ કરીશું મિત્રો દાખલા નંબર પાંચ જોઈએ કોઈક રકમ પચીસ ટકાના સાદા વ્યાજે કેટલા વર્ષના અંતે ત્રણ ગણી થશે મિત્રો અહીં કોઈક રકમ મતલબ પી આપણે શોધવાનું છે કઈ રકમ એવી છે કે જે પચીસ ટકા મતલબ આર બરાબર પચીસ હોય ત્યારે એ સાદા વ્યાજના દરે કેટલા વર્ષને અંતે તો અહીં તમે જુઓ એન શોધવાનું છે કેટલા વર્ષના અંતે એન પણ શોધવાનું છે પી પણ શોધવાનું છે પણ ત્રણ ગણી થાય એવું તમને આપવામાં આવેલું છે કે પી જે રહ્યો એ ત્રણ પી થાવો જોઈએ તમારો તો આપણે ધારો કે સો રૂપિયા મૂકીએ છીએ તો અમુક વર્ષના અંતે ધારો કે એક જ વર્ષના અંતે એ ત્રણ ગણા થાય છે મતલબ ત્રણસો રૂપિયા થાય છે આ આપણું પી છે મિત્રો ખાસ પી જ્યારે તમે મૂક્યું ત્યારે વ્યાજ મુદ્દલ મતલબ એ તમારા ત્રણસો રૂપિયા થયા તો તમારો આય કેટલો હોય આય મતલબ વ્યાજ સો રૂપિયા તમે મૂક્યા અને ત્રણસો રૂપિયા એ થયા તો ખ્યાલ આવી જાય કે બસો રૂપિયા તમને વધારાના મળ્યા એ વ્યાજ હોય બરાબર તો અહીં આય આપણને મળી ગયું બસો અને પી ક્યારે પી કેટલો હોય તો કે સો હોય ત્યારે તમારો આય તમને બસો મળ્યા કારણ કે રકમ ત્રણ ગણી થાય છે તો સો મૂકો છો ત્યારે એ ત્રણસો થાય છે તો સોમાંથી ત્રણસો થવા માટે કેટલા વધારાના મળ્યા તમને બસો રૂપિયા એ તમારું વ્યાજ છે તો હવે બધુંય આપણી આગળ આવી ગયું છે તો આપણે આઈ બરાબર પી આર એન એની નીચે સો આ સૂત્રની અંદર તમે આઈ બરાબર બસો મૂકો પી તમારે સો આવ્યા હતા એ આર તમારો જે પચીસ ટકા હતો એ અને એન એટલે કેટલા વર્ષના અંતે એ પણ અહીંયા જોઈ લઈએ કોઈ કોઈ પણ રકમની વાત છે કોઈ રકમની વાત છે એવું નથી કે સોની જ વાત કરીએ છીએ અહીં ખાસ કેટલા વર્ષના અંતે એ તમારે એન શોધવાનો છે એટલે એનના એન રાખી દઈએ અને નીચે સોના સો મૂકી દઈએ આ સો અને આ સો ઉડાડી દઈએ તો અહીં બસો બરાબર પચીસ ગુણ્યા એન આવ્યા પચીસ ગુણ્યા એન આવ્યા તો એન બરાબર બસો ભાગ્યા પચીસ બરાબર તો પચીસ અઠ્ઠા બસો તો અહીં આઠ વર્ષ આવશે આપણને અહીં આ વર્ષ જે રહ્યા એન એ વર્ષની અંદર આવશે એટલા માટે અહીં જવાબ જે રહ્યો એ આપણે સી પસંદ કરીશું તો કોઈ પણ રકમ હોય એ પચીસ ટકાના સાદા વ્યાજે ત્રણ ગણી થાય તો એ કેટલા વર્ષના અંતે થાય તો એ આઠ વર્ષના અંતે આપણને જોવા મળે છે દાખલા નંબર છ જોઈએ મિત્રો રાજેશે એક વેપારી પાસેથી છસો રૂપિયાની રકમ બાર ટકાના સાદા વ્યાજે બે વર્ષ માટે ઉછીને લીધી બરાબર કેટલી રકમ લીધી મિત્રો તો અહીં તમે જુઓ છસો રૂપિયાને લીધા છે બાર ટકાનું વ્યાજનો દર છે અને બે વર્ષ માટે એણે લીધેલા છે બે વર્ષના અંતે તેણે છસો ને ચાલીસ રૂપિયા પરત કર્યા હજુ તેણે કેટલી રકમ પરત કરવાની બાકી રહે તો મિત્રો અહીં છસો રૂપિયા લીધા હતા એટલે પી આપણો છસો રૂપિયા આવશે આર બાર ટકા છે તો આર વ્યાજનો દર બાર આવશે અને કેટલા વર્ષ માટે લીધા તો એન બરાબર તમારો બે વર્ષ તો આય બરાબર પેલા વ્યાજ કેટલું થાય એ આપણે શોધી લઈએ આઈ બરાબર પી આર એન એની નીચે સો તો આ છસો એને ગુણ્યા આર એટલે બાર એને ગુણ્યા બે અને એના છેદમાં સો આ બે મીંડા બે મીંડા ઉડાડી દો તો આય બરાબર છ ગુણા બાર બે એટલે છ દૂને બાર બાર બરાબર તો આય આપણને મળશે એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ રૂપિયા વ્યાજ થયું બરાબર હવે એ છસો તો લાવ હતા અને એકસો ચુમ્માલીસ વ્યાજ થયું તો કુલ એણે કેટલા રૂપિયા ચૂકવવાના થાય તો સાતસો ચુમ્માલીસ રૂપિયા એને ચૂકવવાના થશે બરાબર બે વર્ષના અંતે પણ મિત્રો અહીં બે વર્ષના અંતે એણે છસો ચાલીસ રૂપિયા તો પરત કરી દીધા છે તો એટલા સાતસો ચુમ્માલીસ આપવાના હતા એમાંથી છસો ને ચાલીસ એણે આપી દીધા છે તો હવે બાકી કેટલા રહ્યા તમે જોઈ શકો છો એકસોને ચાર રૂપિયા આપવાના બાકી રહ્યા બરાબર તો અહીં એકસો ને ચાર એ જવાબ જે રહ્યો તે આવી રહ્યો છે કે જો એ છસો ચાલીસ રૂપિયા પરત આપી દઈએ તો હવે કેટલી રકમ આપવાની બાકી રહે એકસો ચાર રૂપિયા બાકી રહે મિત્રો દાખલા નંબર સાત જોઈએ જો મુદ્દલ પાંચ રૂપિયા હોય વ્યાજનો દર મુદ્દલ કરતા બમણો હોય અને મુદ્દત એ મુદ્દલ કરતાં ચાર ગણી હોય તો વ્યાજનો દર આ સોરી વ્યાજ શોધો મિત્રો અહીં મુદ્દલ મતલબ પી તમને આપેલો છે પાંચ રૂપિયા પાંચ બરાબર અહીં આપેલું છે તમે જોઈ શકો છો મુદ્દલ પાંચ હોય વ્યાજનો દર એટલે કે આર કેટલો હોય તો કે વ્યાજનો દર મુદલ કરતાં બમણો હોય તો મુદ્દલ પાંચ છે તો વ્યાજનો દર એના બમણા કરતો એટલે દસ દસ ટકા હોય બરાબર પાંચના ડબલ દસ ટકા અને મુદત મતલબ એન કેટલી છે તો મુદત એ મુદ્દલ જે રહ્યું પાંચ રૂપિયા તેના કરતાં ચાર ગણી છે તો એ વીસ હોય વીસ વર્ષ બરાબર તો અહીં P R એન ત્રણે મળી ગયું તો વ્યાજ શોધો મતલબ આઈ શોધવાનો છે બરાબર આઈ કેટલો તો અહીં સૂત્રની અંદર આઈ બરાબર પી આર એન એની નીચે સો બરાબર પી અહીંયા પાંચ રૂપિયા વ્યાજનો દર દસ ટકા અને વીસ વર્ષની વાત કરીએ તો આ રીતે એક એક શૂન્ય એક એક શૂન્ય જતું રહે પાંચ એક પાંચ પાંચ દૂને દસ તો અહીં દસ રૂપિયા આપણને મળી રહ્યા છે મતલબ આપણો ડી જવાબ આવશે બરાબર તો આપણે ડી જવાબ પસંદ કરીશું તો જો મુદ્દલ પાંચ હોય વ્યાજનો દર મુદલ કરતાં બમણો મતલબ દસ ટકા હોય અને મુદત એ મુદ્દલ પાંચ કરતાં ચાર ગણી હોય મતલબ વીસ વર્ષ હોય તો વ્યાજ આપણને દસ રૂપિયા થશે બરાબર તો આવી રીતે આ દાખલા આપણે ગણી શકીએ મિત્રો આઠમો દાખલો જોઈએ દસ ટકાના દરે એક હજારની બે વર્ષની રાશ અને તેટલા જ દરે તેટલી જ મુદતમાં સાતસો પચાસની રાશ વચ્ચે કેટલો ફરક પડે રાશ મતલબ રાશિ રૂપિયા તો અહીં તમે જુઓ દસ હજારની વાત છે તો પહેલાં આપણે દસ હજાર માટે પી દસ હજાર રાખીએ સોરી હજાર રાખીએ દસ હજાર નહીં હજાર છે અહીં અને આર અહીં તમને આપેલો છે આર બરાબર દસ ટકા અને બે વર્ષ તો એન બરાબર બે વર્ષ બરાબર તો એનો આય કેટલો હોય એ જરાક શોધી લે આય બરાબર પી આર એન એની નીચે સો તો અહીં એક હજાર એને ગુણ્યા દસ એને ગુણ્યા બે સો બે શૂન્ય બે શૂન્ય જતા રહ્યા તો અહીં તમે જોઈ રહ્યા દસે દસે સો બે એટલે બસો રૂપિયા આ જે આવ્યું એ આપણને બસો રૂપિયા મળે છે હજાર રૂપિયાનું બે વર્ષનું બરાબર હવે તેટલા જ દરે તેટલા જ દરે મતલબ આર તો તેટલો જ રાખવાનો છે કેટલો તો કે દસ ટકા જ બરાબર તેટલી જ મુદત મતલબ એન પણ તેટલો જ રાખવાનો છે એન કેટલો તો કે બે વર્ષ હવે સાતસો પચાસ રૂપિયા મતલબ અહીં પી આપણો સાતસો પચાસ રાખવાનો છે ત્યારે વ્યાજ આપણને કેટલું મળે એ જરાક શોધી લઈએ તો આ બરાબર પી આર એન એની નીચે સો તો પી સાતસો પચાસ એને ગુણા દસ એને ગુણા બે અને એની નીચે સો એક એક શૂન્ય એક એક શૂન્ય ઉડાડી દઈએ તો પંચોતેર ગુણા બે એટલે એકસોને પચાસ રૂપિયા થશે તો મિત્રો અહીં આ દાખલાની અંદર જે તમારો જવાબ આવી રહ્યો છે તો એક હજાર ની જે વાત હતી ત્યારે બસો રૂપિયા આવ્યું હતું અને આગળ બીજું તમે જુઓ તો સાતસો પચાસમાં જ્યારે વા વ્યાજ આપણે લીધું ત્યારે દોઢસો રૂપિયા આવ્યું હવે મિત્રો આ વ્યાજ જે આવે છે એની એને રાશ નથી કહેવાતી રાશ તો કોને કહેવાય તો કે હજાર રૂપિયા જ્યારે તમે લેવા અહીંયા હજાર રૂપિયા ઉપર તમને વ્યાજ બસો રૂપિયા આવ્યું તો એ હજાર અને બસો રૂપિયા વ્યાજ તમારું એટલે એ બારસો રૂપિયા થયા મિત્રો આ તમારી એક રાશ થયાની અને બીજું આપણી પાસે હતું સાતસો ને પચાસ રૂપિયા જ્યારે મૂકા અહીં તમે જુઓ તો એનું વ્યાજ તમને દોઢસો રૂપિયા મળ્યું છે એકસો પચાસ મળ્યું છે તો ઈ કુલ કેટલા થયા પાંચને પાંચ દસની શૂન એક એ થયા નવસો તો અહીં બારસો અને આ નવસો એની વચ્ચે શું ફરક પડે છે તો મિત્રો બારસો માઇનસ નવસો તો એમાં તમે જોઈ શકો છો કે ત્રણસો રૂપિયાનો ફરક પડી રહ્યો છે બરાબર તો આ રાસની અંદર ત્રણસો રૂપિયાનો ફરક પડશે તો અહીં આપણો જવાબ જે છે એ સી રાસનો મતલબ વ્યાજ મુદ્દલ એ બંને સાથે ગણવાનું છે વ્યાજ અને મુદ્દલ બંને સાથે જ્યારે આપણે લઈએ તો પૈસામાં કેટલો ફરક પડે રૂપિયામાં કેટલો ફરક પડે એ આપણે અહીં શોધવાનું કીધું છે બરાબર એટલે સી જવાબ ત્રણસો રૂપિયા આવશે મિત્રો દાખલા નંબર નવ જોઈએ રૂપિયા એક હજારનું પાંચ વર્ષનું વ્યાજ બસો પચાસ થતું હોય તો વ્યાજનો દર શોધો મિત્રો અહીં એક હજાર મતલબ પી મુદ્દલ આપી દીધી છે આપણને એક હજાર પાંચ વર્ષ માટે એન બરાબર તમને પાંચ વર્ષ આપી દીધા છે અને વ્યાજ મતલબ આય બરાબર રૂપિયા બસો ને પચાસ તમને આપી દીધા છે તો વ્યાજનો દર શોધો મતલબ આર શોધવાનો કહ્યો છે બરાબર તો અહીં આય બરાબર પી આર એન એની નીચે સો તો અહીં પી એટલે એક હજાર એને ગુણ્યા આર એટલે પાંચ એને ગુણ્યા સોરી આર શોધવાનો છે એન અને અહીં આર શોધવાનો આર એમ નામ રાખી દઈએ અને નીચે અહીંયા સો રાખી દઈએ આ તમને આપી દીધું છે બસોને પચાસ બરાબર અહીં બે શૂન્ય અને બે શૂન્ય જતા રહે તો બસોને પચાસ બરાબર દસ ગુણ્યા પાંચ એટલે પચાસ એને ગુણ્યા આર હવે આર શોધીએ તો આર બરાબર બસો પચાસ એને નીચે એક 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 મીંડ ગયું પચું પચું પચીસ તો આ આવ્યું આપણને પાંચ ટકા બરાબર તો અહીં વ્યાજનો દર આપણને પાંચ ટકા મળી રહ્યો છે જે અહીં એની અંદર આપવામાં આવેલો છે એટલે આપણે એ જવાબ આ દાખલા માટે પસંદ કરીશું મિત્રો દાખલા નંબર દસ જોઈએ પાંચસો રૂપિયાના છ ટકાના દરે ત્રણ વર્ષના અંતે ચાર વર્ષના વ્યાજનો સરવાળો કેટલો થાય મિત્રો અહીં પાંચસોના છ ટકાના દરે ત્રણ વર્ષના અને ચાર વર્ષના વ્યાજનો સરવાળો આપણે કરવાનો છે બરાબર તો અહીં પી બરાબર તમને પાંચસો રૂપિયા આપવામાં આવેલું છે આર તમને અહીં છ ટકા આપેલું છે અને એન અહીં તમને ત્રણ વર્ષ તો પેલા ત્રણ વર્ષનો આપણે શોધી લઈએ તો આઈ બરાબર પી આર એન એની નીચે સો તો પી આઈ પાસે પાંચસો એને ગુણ્યા આર એટલે છ અને આ ત્રણ એની નીચે સો તો આ પાંચ ગુણા છ તેરી અઢાર અઢાર પંજા તો આ વ્યાજ થયું નેવું રૂપિયા બરાબર આ વ્યાજનો સરવાળો આપણે કરવાનો છે તો આ ત્રણ વર્ષ માટે આપણે વ્યાજ શોધી લીધું ત્રણ વર્ષનું આપણને મળી ગયું હવે ચાર વર્ષનું શોધીએ તો આય બરાબર પી આર એન ભાગા સો તો પી એટલા જ રાખવાના છે પાંચસો રૂપિયા વ્યાજનો દર પણ છ રાખવાનો પણ અહીં હવે એન વર્ષ જે હતા એ ત્રણને બદલે હવે ચાર થઈ ગયા છે તો અહીં આ સો એક મિંડું અને એક મિંડું ઉડી ગયું પાંચ છ ત્રીસ એને ગુણ્યા ચાર ત્રણ ચોક બાર એટલે એ એકસોને વીસ રૂપિયા મળ્યું બરાબર તો એક નેવું મળે છે એક એકસોને વીસ મળે છે તો એનો સરવાળો કેટલો થાય એ પણ આપણે અહીંયા જોઈ લઈએ કારણ કે તમને વ્યાજનો સરવાળો કીધો છે તો એકસો વીસ રૂપિયા વ્યાજ અને બીજું નેવું રૂપિયા વ્યાજ તો બંને થઈ નવ દસ અગિયારનો એકડો વધી એક બસોને દસ રૂપિયા આવશે અહીં ડીની અંદર એ આવી રહ્યું છે તો આપણે જવાબ ડી પસંદ કરીશું બસોને દસ રૂપિયા વ્યાજનો સરવાળો દાખલા નંબર અગિયાર જોઈએ મિત્રો રૂપિયા દસ હજારને અઢાર ટકાના દરે સાદા વ્યાજે મૂકવામાં આવે તો દર મહિને કેટલું વ્યાજ મળશે મિત્રો ખાસ જોઈએ અહીં પી આપણને દસ હજાર આપવામાં આવેલું છે વ્યાજનો દર આપણને અઢાર ટકા આપવામાં આવેલો છે અને મુદત કેટલી છે તો મુદત આપણે એક વર્ષ વાર્ષિક વ્યાજે આપણે ગણીએ તો સાદું વ્યાજ હંમેશા વાર્ષિક જ હોય છે તો આપણે દર મહિને કેટલું મળે એના કરતાં આપણે એક વર્ષનું કેટલું થાય પેલા એ જોઈ લઈએ તો આ બરાબર પી આર એન નીચે સો તો અહીં દસ હજાર એને ગુણ્યા આર એટલે અઢાર અને એને ગુણ્યા એક એની નીચે સો બે શૂન્ય અને બે શૂન્ય જતા રહ્યા તો એ આપણને મળશે અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા જે વ્યાજ મળ્યું એ એક વર્ષનું મળ્યું મિત્રો એક વર્ષ મતલબ બાર મહિનાનું મળ્યું બાર માસનું મળ્યું આપણને તો અઢારસો ભાઈગા આપણે બાર કરી દઈએ બરાબર તો જે આપણને વ્યાજ મળશે એ આપણને એક મહિનાનું વ્યાજ મળશે બરાબર તો અઢારસોના અડધા આપણે કરીએ તો નવસો અને આ છ પંદર છક નેવું એકસો ને પચાસ બરાબર અથવા તો આપણે આનો સીધો જ ભાગાકાર તમે કરી શકો અઢારસો અને બાર બાર એકું બાર ત્રણ જીરો બાર પં એક જ મિનિટ છ બાર પંચા સાઠ જીરો 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 તો પણ એકસો પચાસ રૂપિયા આવી રહ્યું છે બરાબર તો આપણને દર મહિનાની વાત આવે છે એટલા માટે એકસો પચાસ રૂપિયા વ્યાજ આવશે અને વાર્ષિક વ્યાજની વાત આવે તો અઢારસો રૂપિયા આવશે તો અહીં દર મહિને કેટલું મળે એવું પૂછવામાં આવેલું છે એટલા માટે આપણે એકસો ને પચાસ રૂપિયા અહીં પસંદ કરીએ છીએ તો અહીં બી જવાબ આપણે પસંદ કરીશું બારમો દાખલો જોઈએ કેટલા ટકાના વાર્ષિક વ્યાજના દરે અમુક રકમ ચાર વર્ષમાં બમણી થાય મિત્રો આ પ્રકારના દાખલા આવે એટલે આપણે સોના આધારે ગણીશું કે દાખલા તરીકે પી બરાબર સો રૂપિયા તમે મૂકવા જાઓ છો ત્યારે અમુક વર્ષના અંતે અહીં તમને અમુક વર્ષ એટલે ચાર વર્ષ આપી દીધા છે તો એન બરાબર ચાર વર્ષ આપ્યા છે અને કેટલા ટકાના વાર્ષિક દર બરાબર તો આર તમારે શોધવાનો છે પણ અહીં તમે જોઈ શકો છો કે કેટલા ટકાના વાર્ષિક વ્યાજના દરે અમુક રકમ ચાર વર્ષમાં બમણી થાય છે તો સો હતા એ બમણા એટલે બસો રૂપિયા થાય છે તો એનો મતલબ આઈ તમારો કેટલો હોય તો કે તમને સો રૂપિયા મળ્યા હોય કારણ કે સો મૂકાતા ત્યારે એ બસો થયા તો વ્યાજ તમને સો મળ્યું હોય તો આય બરાબર પી આર એન એની નીચે સો તો આય કેટલું મળ્યું તમને તો કે સો મળ્યું છે પી કેટલો હતો તો સો જ મૂકાતા તમે અને આર કેટલો છે તો આર તમારે શોધવાનો છે એન કેટલા હતા તો કે ચાર અને આ સો આ બે મીંડા બે મીંડા જતા રહ્યા અને આરને કરતાં કરો એટલે એની જોડે જે ચાર હતા એ પણ નીચે આવી જાય પચીસ સો પચીસ સો પચીસના ચાર સોરી સોના ચાર ભાગ કરીએ એટલે પચીસ ટકા આપણને આવશે પચીસ સો આવી રીતે પચીસ ટકા એ આપણને જવાબ મળી રહ્યો છે તો અહીં સી મતલબ પચીસ ટકાના વાર્ષિક વ્યાજના દરે કોઈ પણ રકમ હોય એ ચાર વર્ષમાં બમણી થશે બરાબર તો સી અહીં આપણે જવાબ પસંદ કરી રહ્યા છીએ દાખલા નંબર તેર જોઈએ રૂપિયા અઢારસો કેટલા વ્યાજના દરે દસ વર્ષમાં સત્યાવીસો થાય મિત્રો અઢારસોમાંથી આપણે અઢારસો મૂકવા જઈએ છીએ ત્યારે એ સત્યાવીસો રૂપિયા થાય છે મતલબ કેટલું વ્યાજ મળે છે આપણને તો સત્યાવીસોમાંથી આપણે અઢારસો બાદ કરી દઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે કેટલું વ્યાજ આપણને મળી રહ્યું છે બરાબર તો સત્તરમાંથી એટલે આ નવ મળશે મતલબ નવસો રૂપિયા આપણને વ્યાજ મળી રહ્યું છે બરાબર તો જ એ અઢારસોમાંથી સત્યાવીસો થાય જ્યારે નવસો રૂપિયા વ્યાજ મળે ત્યારે તો મિત્રો અહીં તમે જુઓ આ આપણને મળી ગયો નવસો રૂપિયા વ્યાજ મળી ગયું પી મુકાતા કેટલા આપણે મુદ્દલ કેટલું હતું આપણું તો કે અઢારસો બરાબર અને એન એન કેટલા હતા તો કે દસ વર્ષ અહીં આપેલા છે તો વ્યાજનો દર શોધવાનો છે મતલબ આપણો આર કેટલા હોય તે આપણે શોધવાના છે વ્યાજનો દર કેટલો હોય તો અહીં આઈ બરાબર પી આર એન એની નીચે સો બરાબર તો અહીં આઈ કેટલો મળ્યો છે આપણને તો કે નવસો રૂપિયા મળ્યો છે પી કેટલા હતા આપણા તો કે અઢારસો મૂકાતા આર આપણે શોધવાનો છે ને કેટલા વર્ષ માટે મૂકાતા તો કે દસ વર્ષ માટે અને એના છેદમાં સો બે શૂન્ય અને બે શૂન્ય આપણે ઉડાડી દઈએ તો આરને આપણે કરતાં કરીએ એટલે એની જોડે દસ જે રહ્યા એ આ રીતે અહીં આની નીચે આવી જશે બરાબર અને બીજા અઢાર પણ અહીં આપેલા છે એ પણ અહીં આપણે સાઈડમાં લઈશું એને ગુણા અઢાર કરીશું બરાબર તો અહીં તમે એક એક મીંડું ઉડાડી દો તો અઢાર પંજા નેવું બરાબર તો અહીં આર બરાબર આપણને પાંચ ટકા મળી રહ્યું છે બરાબર મતલબ પાંચ ટકાના વ્યાજના દરે અઢારસો રૂપિયા છે એ દસ વર્ષમાં સત્યાવીસો રૂપિયા થાય તો એ જવાબ આપણે અહીંયા પસંદ કરીશું પાંચ ટકા આપવામાં આવેલું છે બરાબર દાખલા નંબર ચૌદ જોઈએ તમારા બેંક ખાતામાં ચોવીસસો રૂપિયા જમા છે મિત્રો અને વ્યાજનો વાર્ષિક દર પાંચ ટકા છે તો કેટલા વર્ષ બાદ વ્યાજ તમને બસોને ચાલીસ રૂપિયા મળશે મતલબ થશે બરાબર તો અહીં ચોવીસો રૂપિયા જમા છે મતલબ તમારી મુદ્દલ જે રહી એ ચોવીસસો રૂપિયા છે વાર્ષિક દર મતલબ આર બરાબર તમને પાંચ ટકા આપેલો છે અને વ્યાજ તમને આય પણ આપી દીધું છે બસોને ચાલીસ રૂપિયા તો કેટલા વર્ષ બાદ એટલે એન તમારે શોધવાનો છે બરાબર તો એન આપણે કરી દઈએ તો આય બરાબર પી આર એન એની નીચે સો તો અહીં આય તમારું બસો ચાલીસ આપવામાં આવેલું છે આ ચોવીસો આપવામાં આવેલા છે આર તમારા પાંચ ટકા છે અને એન તમારે શોધવાનો છે એની નીચે સો મૂકી દઈએ બે મીંડા અને બે મીંડા ઉડાડી દઈએ એનને આપણે કરતા કરીએ તો બસો ચાલીસની નીચે છેદમાં ચોવીસ ગુણ્યા પાંચ થઈ જશે તો અહીંયા ચોવીસ એક ચોવીસ મતલબ આ તમારા દસ અને એની નીચે પાંચ તો પાંચ દૂને દસ મતલબ બે વર્ષ તમારો જવાબ આવશે એન બરાબર બે વર્ષના અંતે થશે તો અહીં ડી જવાબ જે રહ્યો તે આવી રહ્યો છે માટે આપણે ડી જવાબ પસંદ કરીશું મિત્રો દાખલા નંબર પંદર જોઈએ આરવ અમુક રકમ પાંચ ટકા દરે બેંકમાં પાંચ વર્ષ માટે મૂકે છે બરાબર અમુક રકમ મૂકે છે અને અહીં વ્યાજનો દર તમને આપ્યો છે આર કેટલા છે તો કે પાંચ ટકા અને મુદત એન પણ આપેલી છે પાંચ વર્ષ બરાબર ઓકે જો મુદતને અંતે પાંચસો રૂપિયા થાય તો તેણે કેટલી રકમ બેંકમાં મૂકી હશે બરાબર અહીં મુદતને અંતે પાંચસો રૂપિયા થાય છે મિત્રો તો ખાસ અહીં આપણે જોઈ લઈએ કે મુદતને અંતે જે મળે છે એ પાંચસો રૂપિયાને મળે છે બરાબર અમુક રકમ એણે મૂકેલી છે મુદતને અંતે એને પાંચસો રૂપિયા થાય તો તેણે કેટલી રકમ બેંકમાં મૂકી હશે બરાબર એ રકમ આપણે ખાસ શોધવાની છે તો દાખલા તરીકે અહીંયા તમે જુઓ પાંચ ટકા આપ્યું છે એનો મતલબ જો દાખલા તરીકે સો રૂપિયા મૂક્યા હોય તો એક વર્ષને અંતે એને પાંચ રૂપિયા મળશે મતલબ એકસો પાંચ રૂપિયા એ રકમ થશે બરાબર સો રૂપિયા એક વર્ષ માટે મૂક્યા હોય તો એ રકમ એકસોને પાંચ થાય તો પાંચ વર્ષ માટે એક વર્ષમાં એને પાંચ રૂપિયા મળ્યા કહેવાય વ્યાજ કેટલું મળ્યું તો કે પાંચ રૂપિયા એક વર્ષે બરાબર તો પાંચ વર્ષ માટે એને કેટલું વ્યાજ મળે તો કે પચીસ રૂપિયા વ્યાજ મળે બરાબર તો સો રૂપિયા જ્યારે મૂકા હોય પાંચ વર્ષ સુધી મૂકા હોય તો એને પચીસ રૂપિયા મળે મતલબ સો રૂપિયાના કેટલા રૂપિયા થયા એકસો ને રૂપિયા થયા પાંચ વર્ષે બરાબર તો સો મુદ્દલ હોય ત્યારે એને વ્યાજ મુદ્દલ એકસો ને થાય હવે ઊંધું વિચારીએ કે જ્યારે એકસો ને પચીસ રૂપિયા વ્યાજ મુદ્દલ થાય છે ત્યારે એણે મૂઇકા કેટલા હોય એકસો પચીસ જ્યારે મળ્યા એને ત્યારે મૂઇકા કેટલા હોય સો રૂપિયા તો આ જે રિયા એ અહીં તમને પાંચસો રૂપિયા થાય છે તો પાંચસો રૂપિયા થાય ત્યારે એણે મૂઇકા કેટલા હોય તો પાંચસો ગુહિણા સો ભાયગા એકસો પચીસ બરાબર તો એકસો પચીસ અને અહીં પચીસ પંજા એકસો પચીસ અને પચીસ ચોક્સો અને પાંચ દાણ પચાસ તો સો ગુણા ચાર એટલે ચારસો રૂપિયા એણે મૂકેલા હોય તો અહીં જવાબ એ આપણે પસંદ કરીશું એ જવાબ મિત્રો અહીં ખાસ આપણે એ ધ્યાન રાખીશું કે ચારસો રૂપિયા જે રહ્યા તે પાંચસો રૂપિયા થાય છે બરાબર તો સો રૂપિયાને વ્યાજ મળ્યું છે પણ જો સો રૂપિયા મૂકા હોય તો પાંચ ટકા લેખે એક વર્ષમાં એને પાંચ રૂપિયા મળે તો પાંચ વર્ષમાં એને પચીસ રૂપિયા મળે મતલબ એકસો પચીસ રૂપિયા જ્યારે મળે છે ત્યારે એને મૂક્યા સો રૂપિયા હોય તો પાંચસો રૂપિયાને મળ્યા હોય અહીંયા રકમમાં રકમ આપેલું છે કે પાંચસો રૂપિયા થાય છે તો પાંચસો મળ્યા હોય ત્યારે એણે મૂક્યા કેટલા હોય તો આવી રીતે આપણે આ દાખલો સરળતાથી ગણી શકીએ કોઈ અલગથી કોઈ સૂત્ર આમાં યાદ રાખવાની કાંઈ જરૂર પડતી નથી મિત્રો આશા રાખું કે આ વિડીયો આપણને ખૂબ જ ઉપયોગી થશે તમારા મિત્રોને શેર કરશો અમારા વિડિયો લાઇક કરશો અને અમારી યુટ્યુબ ચેનલ વિજ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરશો આવજો મિત્રો થેન્ક યુ